Question number 42. Complete the paragraph selecting the correct words from the brackets. Bracket માં ત્રણ words આપ્યા છે. Ashes. એક S miss થયો છે. Ashes, gentle અને burnt. એને આપણે આપણા set કરવાના છે. Textbook ના એક part માંથી લીધેલો paragraph છે. I was killed by the Asurs. Who? કે જેણે હંમેશા હુ છે તે કરતા વ્યક્ત કરે છે અને કરતાને હંમેશા શું જોઈએ ક્રિયા ઇંગ્લિશની સિસ્ટમ છે કરતા ક્રિયાપદ અને કર્મ હુ છે તે કરતાવાચક શબ્દ છે તેથી અહીંયા ક્રિયા એસિસ તો એસિસ છે તે નાઉન છે જેન્ટલ તે એડજેક્ટિવ છે અને બંટ તે વર્બ છે તો કરતાને વર્બ જોઈએ તેથી બંટ હુ બંટ માય બોડી મને અસુર દ્વારા મારવામાં આવ્યો હતો કે જેણે બર્ન્ડ માય બોડી મારા શરીરને સળગાવ્યું એન્ડ મિક્સ્ડ સળગેલું જે શરીર હતું એન્ડ મિક્સ્ડ ધ એસિડ મારા શરીર સળગી ગયા પછી જે એસિડ રાખ થઈ હતી અહીંયા આવશે એસિડ વિથ ધ ડિવાઇન વાઇન દૈવી તત્વ હતું તેમાં ભેળવી નાખ્યું દેટ યુ હેવ ડ્રંક કે જે તમે પીધો બી બાળકો યાદ રહે હંમેશા કોઈ પણ ફોર્મ સાથે વિશેષણ આવી શકે આવશે જેમ નથી કે તો આવી શકે દાખલા તરીકે આઈ એમ નોલેજેબલ યુ આર નોલેજેબલ તો આર છે ટુ બી નું રૂપ છે એમ ટુ બી નું રૂપ છે આઈ એમ એજ્યુકેટેડ યુ આર એજ્યુકેટેડ બરાબર તો આર અને એમ ટુ બી ના રૂપ થયા યુ વિલ બી કેપેબલ ઇનફ ટુ સોલ્વ ઇટ યુ વિલ બી પછી કેપેબલ વિશેષણ ટુ બી ના રૂપ એટલે બી પોતે એમ ઇઝ આર વોઝ વેર બીન બીંગ આટલા ટુ બી ના રૂપ પછી મોસ્ટલી એડજેક્ટિવ ફોર્મ મૂકી શકાય તેથી જેન્ટલ તો એડજેક્ટિવ છે તો બી જેન્ટલ આ એનો જવાબ થયો પહેલામાં આવશે બંટ બીજામાં આવશે એસિસ અને થર્ડમાં ત્રીજામાં આવશે જેન્ટલ